પૂર્વ સુરત આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા રાજકારણ ભારે ગરમાયું હતું. આપના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જરીવાલાએ જણાવ્યું કે પાર્ટી ભાજપ પર ખોટો આક્ષેપ કરી રહી છે, તેનું કે તેના પરિવારથી કોઈનું પણ અપહરણ થયું જ નથી. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા બેઠક ઉમેદવાર કંચન જરીવાલાએ પોલીસ બંદોબસ્ત સાથે બહુમાળી ભવન પહોંચ્યા હતા અને તેમણે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બહુમાળી ભવન પહોંચ્યા હતા. જોકે આમ આદમી પાર્ટી પૂર્વ વિધાનસભા ઉમેદવાર કંચન જરીવાલા ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી સંપર્ક વિહોણા થયા હતા. આજે સવારે કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી પણ પરત ખેંચી લીધી હતી, જેને લઈને તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. કંચન જરીવાલાએ જણાવ્યું કે તેઓ પોતાના અંગત કારણોસર બહાર ગયા હતા, તેમનું કે તેમના પરિવારનું કોઈનું પણ અપહરણ કરવામાં આવ્યું નથી. આપના તમામ નેતાઓને તેમણે ખોટા ઠેરાવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે બહુમાળી ભવન પહોંચ્યા બાદ તેમણે ફોર્મ પરત ખેંચી લેતા સુરતવાસીઓમાં કુતૂહલતા જોવા મળી હતી. સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે સુરત.